નમસ્કાર મિત્રો, ગુજરાતમાં કોઈ ભાગ્યજી એવા વ્યક્તિ છે જે આર્યન ભગતને નહીં જાણતા હોય? જ્યારે આર્યન ભગતને ભગવાનને પણ સપનામાં આવીને કીધું હતું, અને જ્યારે આ 6 વર્ષના વિદ્વાન બની ગયેલા એવા આર્યન ભગત અંગેનું જીવન કેવું છે, અને પહેલીવાર એમના પિતાએ જણાવ્યા હતા ત્યાં દીકરાના આધ્યાત્મિક પાછળની કેટલીક વાતો, તો મિત્રો તમને હું આ આર્યન ભગત વિશેની કેટલીક અજાણી વાતો તમને કહેવાનું છું, તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. મિત્રો, એક સમયે ગઢડામાં એક કથાનું આયોજન હતું, જ્યારે તે સારંગપુરથી સંત હરિપ્રકાશ સ્વામી અથાણાવાળા કથા માટે આવ્યા હતા, એટલે આસપાસના વિસ્તારોમાંથી સેંકડો લોકોની ભીડ જામી ગઈ હતી. પરંતુ આ એક સમયે તેમના ભીડમાં પિતા તેમના 2 વર્ષના બાળકને લઈને આવ્યા હતા, અને આધ્યાત્મના અવસરમાં સાક્ષી બનવા માટે અચાનક કંઈક એવું થયું કે 2 વર્ષના બાળકમાં જીવનનું ધ્યેય બદલાઈ ગયું. જ્યારે આ 2 વર્ષનું બાળક એટલે કે આજના સમયે વિવિધ ધાર્મિક કાર્યક્રમો, લોચાકનો વરસાદ અનુભવતો, પોતાના કોમળ અવાજમાં ધર્મ અને જીવનનો મર્મ સમજાવતો, જ્યારે સોશિયલ મીડિયા પર લાખો વ્યૂ મેળવનાર એવા આર્યન ભગત, જેમની કેટલીક અજાણી વાતો છે જે છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં કેન્દ્રમાં રહેલા છે, અને આર્યન ભગત અને તેમના પિતા મહેન્દ્રભાઈ દર ધ્યેયને રાખી કેટલીક વાતો કરે છે. જ્યારે એક ઘટના શું હતી જેનાથી આર્યન ભગતના જીવનમાં અચાનક પરિવર્તન આવ્યું? જ્યારે આર્યન ભગતને સૌથી અનોખી ચટ્ટામાં ધર્મ વિશે જાહેર મંચ પર બોલાવવામાં કોણે શીખવ્યું? એક કેવી રીતે જીવન જીવતા આર્યન ભગતનું અંગત જીવન કેવું છે? દીકરો હજારો લોકોની સામે સંગત કરે છે ત્યારે પિતાની લાગણીઓ કેવી હોય છે? આ ઉપરાંત આર્યન ભગતની દિનચર્યાથી લઈને ભણતર અને ભવિષ્યના આયોજનના કેટલાક અંગત સવાલો છે જે હું તમને આ વિડીયોમાં જણાવવાનો છું. જ્યારે સ્વામીજીએ પણ કાગળ પર કંઈક લખીને આપ્યું છે, જ્યારે ગરડામાં જ્યારે કથાનું આયોજન હતું એ સમયે આર્યનની ઉંમર માંડ 2 વર્ષની હતી. જ્યારે આર્યન ભગત હજુ બોલતા જ શીખ્યા હતા, પરંતુ સંજોગો એવા ઉભા થયા કે હરિપ્રસાદ સ્વામીની નજરમાં આવી ગયા. જ્યારે તેમની સાથે વાત કરી તો આર્યન ભગતના પિતાએ જણાવ્યું કે શરૂઆતમાં તો એ સ્વામિનારાયણ સંપ્રદાયમાં સાથે જોડાયેલા પણ નહોતા, જ્યારે પરંતુ આર્યન ભગતના જન્મના 1.5 વર્ષ બાદ અમે સ્વામિનારાયણ મંદિરના વિવિધ કાર્યક્રમમાં જવા લાગ્યા, ત્યારે થોડા સમયમાં ઘણા સંકેતો મળવા લાગ્યા, એટલે કે સ્વામિનારાયણ સંપ્રદાય તરફ આકર્ષણ વધવા લાગ્યું. અને આ એક સમયની વાત છે જ્યારે આર્યન ભગતની વર્ષ 2 ઉંમરની હતી, અને 5 વખત આરતી કરતા, જ્યારે ગઢડા મંદિર જતા ત્યારે 5 વખત તે આરતી કરતા, અને એ સંત હરિપ્રસાદ સ્વામી ગઢડામાં કથા કરવા માટે આવ્યા હતા. કદાચ ગોપીનાથજી મહારાજની કૃપા કહી શકાય એવું હતું, અને ત્યાં પહોંચ્યા હતા ત્યારે તેમણે અમને કહ્યું હતું કે આ બાળકને કંઈક ખાસ છે, અને એ હરિપ્રકાશ સ્વામીએ આર્યન ભગતને કાગળ પર કંઈક લખીને આપ્યું હતું, અને તારે આટલું બોલવાનું છે અને આટલું તારે કહેવાનું છે એવું કીધું હતું. જ્યારે તે થોડા જ સમયમાં આર્યન ભગત કાગળ પર જે લખ્યું હતું એને યાદ કરીને બોલી ગયા, ત્યારથી આર્યન ભગતની યાત્રા શરૂ થઈ ગઈ હતી. આજે પણ આર્યન ભગત જે સ્થિતિમાં છે તે પાછળ હરિપ્રકાશ સ્વામીના જ આશીર્વાદ છે. આ જ ઘટના આર્યન ભગતને આજે પણ યાદ છે. જ્યારે તે કિસ્સાઓ યાદ કરતા આર્યન ભગત જણાવે છે કે મારી ગુરુજી સાથે ગુરુ પૂર્ણિમાના દિવસે જે મુલાકાત થઈ હતી, અને તેમણે ત્યારે મને સારંગપુરમાં હનુમાનજીની સેવા કરવાની છે અને બધા જ લોકોને સત્સંગ આપવાનો છે. જ્યારે આર્યન દરિયાથી આર્યન ભગતની બનવાની કહાની ત્યારથી શરૂ થાય છે. જ્યારે 4 વર્ષ પહેલાની આ ઘટના બાદ આર્યન ભગત ધરાજીયાનો આત્મદીપ પ્રત્યેનો કેટલો વધતો જાય છે, અને ધીરે ધીરે આર્યન ભગતની ધર્મ પ્રત્યેની સમજ પણ વધવા લાગે છે. જ્યારે આર્યન ભગત ના કારણો કેટલાક કલાકોમાં કલાકો સુધી સ્વામિનારાયણ સંપ્રદાયના સંતાનો અને સંતો સાથે રહેવા લાગે છે, અને કોઈ પણ મુદ્દાને સાંભળવાની, સમજવાની અને ત્યારબાદ તે મુદ્દે સુવ્યવસ્થિત રીતે વ્યક્ત કરવાની આર્યન ભગતમાં ઘણી સમજણ મળવા લાગે છે, અને આવી સંગતમાં અસરને કારણે જ આર્યન ધરાજ નામથી ઓળખવા લાગે છે. જ્યારે સમજદારીપૂર્વક સત્સંગ આપનાર આર્યન ભગત તરીકેની બની ગઈ હતી, અને શરૂ થયો ત્યારનો આ જીવનનો સૌથી નવો પડાવ. જ્યારે આર્યન ભગતને તેમના પિતા ભગતને કહીને બોલાવે છે, અરે આર્યન ભગતના જે શબ્દો છે તે લોકોમાં જોશ ભરી દેશે, અને આજના સમયમાં પણ આર્યન ભગતને સાંભળવા માટે દૂર દૂરથી લોકો આવે છે, અને કેટલીક અનેક સામાજિક સંસ્થાઓ છે જ્યાં કોઈ સત્કાર કાર્યક્રમ માટે ડાયરાનું આયોજન હોય, કોઈ જગ્યાએ સત્સંગ હોય, ગુજરાતમાં ખ્યાલના કથાકારો કથા હોય, તો આર્યન ભગતને જરૂરથી આમંત્રણ આપે છે, અને એવામાં આર્યન ભગતને થોડા સમયની હાજરી માટે 10-20 મિનિટમાં પ્રવચન લોકોમાં એક નવો જોશ અને ઉત્સાહ ભરી દે છે. જ્યારે આર્યનને જણાવ્યું હતું કે ખ્યાતનામ કલાકાર કથાકાર તેમને શું કહે છે, જ્યારે આર્યન ભગત કહે છે કે અત્યાર સુધીમાં તો મેં કીર્તિદાન ગઢવી, માયાભાઈ આહિર, દેવાભાઈ ખવડ, મોરારી બાપુ, ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા સહિતના ઘણા મહાનુભાવી સાથે સ્ટેજ પર હાજરી આપી છે. જ્યારે આર્યન ભગતને પૂછ્યું કે તમે સ્ટેજ પર આવો છો ત્યારે કલાકારો કે કથાકાર સાથે શું વાતચીત થતી હોય છે,
તો આર્યન ભગત જણાવે છે કેમ એ લોકો મને કહે છે કે આર્યન તો મોટી ખૂબ મોટી વ્યક્તિ બની શકે છે, જ્યારે એટલે કે હું ભગવાનની કૃપાથી હું ખૂબ જ આગળ વધી રહ્યો છું અને મારા પર ભગવાનની કૃપા ન હોત તો આવું બધું શક્ય જ ના હોય। આજે હું જે બોલી રહ્યો છું, જે શીખું છું તે મારા ગુરુજી શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામીની કૃપા છે, જેમની પાસેથી મેં આ બધી વિદ્યા પ્રાપ્ત કરી છે। મારે મહિનામાં વિચેક દિવસો અલગ અલગ જગ્યાએ કાર્યક્રમમાં હાજરી આપવાની હોય છે અને ઘણીવાર તો એવું થાય છે કે આરામ કરવાનો પણ સમય મળતો નથી। આર્યન ભગતના પિતાનું એવું કહેવું છે કે હું ક્યારેય આર્યન ભગત સાથે ટેસ્ટ પર જતો નથી અને હું એક બાજુ ખૂણામાં જ બેસું છું, જ્યારે અમારા પર હરિપ્રસાદ સ્વામીની કૃપા છે એટલે કે તેમની આજ્ઞાથી અમે કામ કરી રહ્યા છીએ। અત્યાર સુધીમાં અમે કોઈ પણ જગ્યાએથી આર્યન ભગતની હાજરી કે કાર્યક્રમમાં બદલ ફી લીધી નથી અને જે કાર્યક્રમ આમંત્રણ મળે છે તે ભલે એ નાના હોય કે મોટા હોય પણ અમારા માટે શક્ય હોય એટલા બધા જ પ્રસંગો અમે જઈએ છીએ। અને કોઈ ગૌશાળાના લાભાર્થી હોય, કોઈ આશ્રમમાં બનતો હોય તેમના માટે કાર્યક્રમ થતો હોય, કોઈ કથા મારફતે કોઈ લાભ થતો હોય એવા કાર્યક્રમમાં અમે જઈએ છીએ। અમે એ બાબતે વધારે ઊંડા ઉતરીએ છીએ કે કોઈ જગ્યાએ ભગતજી એટલે કે આર્યન ભગતની જવાની હા પાડે તો અમે તેને લઈ જઈએ છીએ। અને હાલમાં સમયમાં તો ગામડે ગામડે કથા થઈ રહી છે, એટલે કે ભગતને ઘરે સમય નથી આપતા પણ એટલો બહાર સમય આપે છે। અમને એ વાતની ખુશી છે કે તેમની પાસે અન્ય નાના છોકરાઓ પણ પ્રેરણા લેશે, એટલે કે અમે પણ આ બાબતે રોક રોક કરતા નથી। જો આમ તો કે આર્યન ભગતની ભલે ના ખાલી 6 વર્ષની ઉંમર હોય પરંતુ જે જાહેર મંચથી ખૂબ જ ગંભીર વાત એકદમ સરળતાથી કહી દે છે, એટલે કે તેમને જ્યારે પૂછવામાં આવ્યું કે તમારે મોટા થઈને શું બનવાની ઈચ્છા છે ત્યારે આ સવાલનો તે ખૂબ જ ધૈર્યપૂર્વક જવાબ આપે છે। અને આર્યન ભગતની ઈચ્છા છે કે મારી ખૂબ જ મોટા થઈને એક સાધુ બનવાની ઈચ્છા છે અને હું અત્યારથી જ કહેતો આવું છું કે લોકોએ ભક્તિ કરવી જોઈએ અને વ્યસન છોડી દેવું જોઈએ, તમારા માટે નહીં પરંતુ તમારા પરિવાર માટે વ્યસન છોડી દેવું જોઈએ। આર્યન ભગતના ભવિષ્ય અંગે તેમના પિતાએ સવાલો કર્યો અને અમે આર્યન ભગતના બધી જ છૂટ આપી। જ્યારે સંસારમાં રહ્યું હોય તો પણ વાંધો નથી અને ધર્મના કામે મૂક્યા છે, અમે એવું નથી કહેતા કે તમે ઘરે જ રહો, બહાર રહો કે સંત બનો, તમને પણ જે ઈચ્છા થાય એમ કરવાની છૂટ છે। જ્યારે આ પહેલા ધોરણમાં આર્યન ભગત ભણતા હતા ત્યારે આર્યન ભગત અન્ય બાળકોની જેમ મિત્ર હતા અને જો કે અન્ય બાળકો કરતાં આર્યન ભગત રમત ગમત તેમજ ગેજેટમાં મન ખૂબ જ ઓછું હોય છે। જ્યારે આર્યન પાસે મોબાઈલ છે પરંતુ તેમાં તેનું કહેવું છે કે હું મોબાઈલ કે ટીવી ભગવાનની ભક્તિના કાર્યક્રમો અને ગુરુજીની કથાઓ જ જોઉં છું, અન્ય કોઈ બાબતમાં મને રસ જ નથી। જ્યારે આર્યન ભગતની આ વાતને આગળ વધારતા તેમના પિતા કહે છે કે મહેન્દ્રભાઈએ કહ્યું હરિપ્રકાશ આથરાણાવાળા તેમના ગુરુ છે, તેમને આર્યન ભગતને જે વાકચર્તા શીખવાડી છે જ્યારે પણ સમય મળે ત્યારે કાર્ટૂન કે અન્ય વિડીયો જોવાને બદલે આર્યન ભગત યુટ્યુબ પર ધાર્મિક જ વિડીયો જોવે છે। આ ઉપરાંત તેમના હરિપ્રકાશ ગુરુ જે છે તેની સાથે જ રહેવું હોય છે। જ્યારે સવારે 5 વાગે વહેલા ઉઠવાનું, 1.5 કલાક પૂંજાપાઠ કરવાના, હવન, જો કે અન્ય બાળકોની માફક આર્યન ભગતની દિનચર્યા સામાન્ય નથી પરંતુ આર્યનના પિતાને આપેલી કેટલીક માહિતી મુજબ તે દરરોજ વહેલા 5 વાગે ઉઠી જાય છે, સવારમાં નાહી ધોઈ તરત જ પૂંજાપાઠ કરે છે, જો કે 1.5 થી 2 કલાક સુધી ચાલે છે, ત્યારબાદ દરરોજ હવન કરવામાં આવે છે, હવન પછી જ તે ભોજન લે છે, ત્યારબાદ સ્કૂલનું હોમવર્ક કરે છે, 11:30 વાગે આર્યન ભગત શાળાએ જાય છે, સાંજ સુધી 6 વાગે ઘરે આવે છે, 6 વાગે આવી બાદ ફરી ઠાકોરજીની સેવા પૂજા કરે છે, જો રજાનો દિવસ હોય તો તે સતત આખો દિવસ બાળ ગોપાલ સ્વામિનારાયણ ભગવાન અને ગુરુ હરિપ્રકાશનું રટણ કરે છે। આર્યન ભગતના કેટલાક મિત્રો અમારા ઘરે આવે છે પરંતુ ત્યારે તેઓ તો ધૂન કીર્તન જ કરે છે અને આર્યન ભગત બોટાદમાં જ્યારે જિનિયર ઇન્ટરનેશનલ સ્કૂલમાં પહેલા ધોરણમાં ભણે છે અને જ્યારે આર્યનના પિતાએ કહ્યું કે 1.5 વર્ષની ઉંમર પછી આર્યન ભગતે પેન્ટ શર્ટ પહેર્યા જ નથી અને તેમણે સાધુ મારફતે કેસરીઓ જ ધારણ કર્યો છે, એટલે જ્યારે અને તેમને ભણવા બેસાડ્યા ત્યારે શાળામાં આ બાબતની જાણ કરવામાં આવી ત્યારે શાળા તરફથી કહેવામાં આવ્યું કે અમને કંઈ વાંધો નથી, આર્યન ભગત તે ઈચ્છે એવા કપડાં પહેરી શકે છે। અને આ મુદ્દે આર્યને કહ્યું કે હું સ્કૂલમાં આવા જ વસ્ત્રો પહેરી જાઉં છું અને મારા પર ભગવાનની એવી કૃપા થઈ છે કે શાળામાંથી મને કોઈએ કહેવામાં આવ્યું નથી કે યુનિફોર્મ કેમ પહેરતા નથી। જ્યારે હાલના સમયે આર્યન ભગત બૂટ ચંપલ પહેરવાને બદલે ચામડીના પગરખા પહેરે છે, જ્યારે આર્યનને આશ્ચર્યજનક થાય છે કે મને ભગવાને જે સુજાડ્યું છે એ હું કેવી રીતે કામ કરું અને બૂટ કે ચંપલ પહેરવાની ઈચ્છા જ નથી થતી અને ચામડી પહેરવી ગમે છે એટલે કે હું એ પહેરું છું। આર્યન ભગતને સ્કૂલ તેમજ તેમના મિત્રો અંગે સવાલ કર્યો તો જ્યારે શિક્ષક વર્ગખંડમાં ન હોય ત્યારે ભગવાનને ક્યાં અને કેવા ચમત્કાર કર્યા અને તેમની વાતો કરવા માંડે છે અને મારા મિત્રો મારી વાતોને ખૂબ જ ધ્યાનથી સાંભળે છે અને હું જ્યારે ભગવાનના ચમત્કારની વાતો કરું ત્યારે શિક્ષક મને આશ્ચર્ય અને આર્યન ભગત કહે છે
જ્યારે પરંતુ જ્યારે ભણવામાં હોય ત્યારે ફક્ત મને આર્યન કહીને જ બોલાવે છે. આર્યન ભગત સાથે કેટલાક દાવા પણ કર્યા છે ત્યારે તે કહે છે કે મને સપનામાં જ ભગવાન દર્શન આપીને કહે છે કે તારે આજે આ રીતે શરૂઆત કરવાની છે, એટલે હું એ જ રીતે શરૂઆત કરું છું. લોકો મેણા મારે છે કે આ બાબતે આર્યનના પિતાએ શું કહ્યું. ત્યારે આર્યન ભગતની ઉંમર, તેમની દિનચર્યા તેમજ ધર્મ પ્રત્યેનો લગાવ જોતા સ્વાભાવિક છે કે કેટલાક લોકોમાં મનમાં સવાલ પણ ઉભા થતા છે. એક એવી બાળકોની ઉંમર રમવાની છે ત્યારે તે આધ્યાત્મક તરફ વધુ પડતો આગળ વધારવાનું યોગ્ય છે. આ મુદ્દે તેમની કેટલીક વાતો કરે છે. હા, લોકો તરફથી ઘણા ઈચ્છુ પણ આવે છે, છોકરાઓ આટલી ઉંમર આધ્યાત્મિક તરફ કેમ વળી દીધો, હજુ તો રમવાની ઉંમર છે, પરંતુ એ તરફ ધ્યાન નથી આપતા કારણ કે આપણે છાસા માર્ગે ચાલીએ છીએ તો આવા પ્રશ્નો ઉઠાવવાના જ નથી. અને અમે ભગવાનમાં શ્રદ્ધા છે, ગુરુજીની કૃપા છે, એટલે વિશ્વાસ કે કોઈ મુશ્કેલી નથી આવતી. અને ગુરુજીએ પણ કહ્યું છે કે ભગતે અપેક્ષા મુજબ કંઈ કરી દીધું છે, એટલે તેમને કૃપાથી જે જગ્યાએ પહોંચ્યા છીએ, આજે આ પ્રસિદ્ધિ મળી છે, તે લોકસાના મળી રહી છે, તે પાછળ હરિપ્રસાદ સ્વામીની જ કૃપા છે. ત્યારે આર્યન ભગતના પિતા પણ કહે છે કે એમની શું અપીલ છે. ત્યારે મહેન્દ્રભાઈએ કહ્યું કે તમારા બાળકને ભગવાને જે આપ્યું છે તે માટે છૂટછાટ આપો, કોઈ સારા કામો માટે તેને રોકો નહીં, અને જો સત્યના માર્ગે જાય તો તે સહકાર આપો, અને તેવી ભલામણ કરે છે. ઘણા નેતા આગેવાનો સાથે આર્યન ભગતની ઘણી મુલાકાત પણ થઈ ચૂકી છે. જ્યારે આર્યન ભગતને નજીકના ભૂતકાળમાં જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જેવા સાથે મુલાકાત થઈ, અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે મુલાકાત થઈ, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે પણ મુલાકાત થઈ, તેવા અનેક લોકો સાથે મુલાકાત થઈ, ખજુરભાઈ તેવા બીજા અનેક મોટા નેતા અભિનેતા સાથે પણ મુલાકાત થઈ રહી છે. જ્યારે સંસદપતિઓ પણ જાહેર કાર્યક્રમમાં આર્યન ભગતને મળી ચૂક્યા છે. જ્યારે આર્યન ભગતના પિતાએ જણાવ્યું કે થોડા જ સમયમાં હરિપ્રસાદ સ્વામીએ તેમને વાત થઈ શકે, આવનારા દિવસોમાં તે વડાપ્રધાનને પણ મળવા દિલ્હી જવાના છે. તો મિત્રો, આર્યન ભગતની આ તમને વિડીયો કેવી લાગી, અને આર્યન ભગતના વિડીયો તમને જોવા ગમતા હોય તો અમારા આ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો.